પણ એક મોટી અત્યારે તકલીફ હું પડે. હજી તો ભાઈ નવી નવી માર્કેટમાં આવી એટલે થોડીક ધૂમ મચાવે, પણ તમે લોકો લેતા હોય તો થોડોક સમય ખોબડી જજો. કારણ કે બજાજ વાળાઓ તમે આમાં છે ને કઈક કરો. આ કાસરી તમારી છે ને અંદર લઈ લો, બાકી છે ને હવે આગળ વરસાદ આવશે ને બધી પડ રહી ને જો માંજુ પડ્યું ને બે એટલે બે ના ભૂકા બોલી જવાને છો. જાણ રાખજો હું સર એટલું છે ને અમારા ગીર સુરત જિલ્લા અંદર ભૂકા કાઢી નાખે. તમે જો જીજે 32 AF 41 45 અને આના છે આપડે જીજે 32 K 41 45. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? મજામાં જશે. પેલો દોન જય દ્વારકાધીશ છે, મમ્મ મગર રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત થઈ ગયા છે રેડી. અને આપણે આપણી રાણીને પણ નવરાવીને ધોડાવીને કમ્પ્લેટ કરી દીધી. આમાં છે ને ગાડી તો બધી વ્યવસ્થિત છે, પણ એક મોટી અત્યારે તકલીફ હું પડે કે અહીંયા છે ને કંપની વાળાએ, જો તમને બતાવું, અહીંયા ટૂંકમાં અડધો પંખો આપ્યો છે પાછળની સાઈડ, તો અહીંયા બધું કીચડ ઉડે છે અને આ સાઈડ છે ને બધું કીચડ ઉડે છે. જો અહીંયા રેડી, હવે વિચાર કરો, આપણા ઘરના બેઠા હોય એને શું કરવાનું? નવા કપડાં પહેરાયેલા કપડાંની પથારી ફેરવી નાખે બજાજ વાળાઓ, તમે આમાં છે ને કંઈક કરો. અહીંયા કંઈક કરો, બીજું કંઈ નહીં. બાકી ભાઈ ગાડી છે ને નેક્સ્ટ લેવલની છે, હાઈકી તો ટૂંકમાં એમટી જેવી ફિલિંગ આવે છે, મતલબ સ્પોર્ટ બાઇક જેવી ફિલિંગ આવે છે. હજી જોઈએ ઇન ફ્યુચર, હજી આમાં ઘણા ફ્યુચર છે. હજી તો ભાઈ નવી નવી માર્કેટમાં આવી એટલે થોડીક ધૂમ મચાવે, પણ તમે લોકો લેતા હોય તો થોડોક સમય ખોબડી જજો. કારણ કે તમારો ભાઈ એક વીક એક અઠવાડિયું હાકશે એટલે તમને ઓન ધ સ્પોટ એનાલિસિસ કરીને બધી કહી દી. કારણ કે હમણાં છે ને તમે ધૂપકો ન મારતા બરાબર, બાકી ભેગું નહીં થાય, હું તમને અઠવાડિયું ખોબડી આવ. જે હશે રિયલ, કંઈ હારી હશે તો હારી ને ખરાબ હશે તો ખરાબ, બધા હું તમને રિવ્યૂ આપી દી. તો તમે લોકો પ્લીઝ થોડાક દિવસ ખોબડી જજો હો મારા વાલા, બાકી પછી આમાં વાલા તકલીફ પડી જાય હો. બાકી તો અત્યારે તો ઓલમોસ્ટ બધું ઓકે છે, ખાલી એક પંખાનું છે ને અહીંથી જ આ ટાયર દેખાતું હોય તમને, અહીંથી છે ને હળવા કચરો છે ને બહુ ઉડાડે. હવે આ બધી છે ને અહીંથી ઉડી ને અહીં ભેગું થાય એટલી ખરાબ, પછી આમ બોલો હું કે કિચડ ઉડે ને ભાઈ, એટલી ખરાબ ગાડી લાગે ને કે એની વાત પૂછો, પણ નેક્સ્ટ લેવલની મજા બગડી જાય આપણીને જોઈને. ભાઈ જય દ્વારકાધીશ, જય માં મંગલ સોલંકી. આ કાસરી તમારી છે ને અંદર લઈ લો, બાકી છે ને હવે આગળ વરસાદ આવશે ને બધી પડ રહી છે. કેમ છો બચ્ચા પાલટી, મજામાં? જો અમારે ભભાઈ કેતો નું મમ્મી જય દ્વારકાધીશ, જય માં મોગલ. કેમ છો રમીમા, મજામાં ને? હાલો આશીર્વાદ આપીજો હારો થી. રમી મહાવર ને પરમા છે ને બકાલો મોરો બેહી ગયા, તારે શું કરવાનું છે? હાલો કર નાખું કમ્પ્લીટ રેડી. હો વરસાદ ભાઈ ધીમે ધીમો ચાલુ થઈ ગયું છે ને, આ જોઈ લાઈ પડ રહ્યા આ ખુરશી માં ને કોઈ કેવા વાળું નથી. હે દાદી કીધું, મમ્મી કીધું, જો પલટરી ને માંદી પડી ને પછી કે એ સસુંદર આયલ, તો આયલ 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 ચા નાતી હતી, કેતો ચા નાતી હતી હમણાં, આયલ અહીંયા 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 ચા નાતી હતી, કેમ નાઈ જુ નાલ. આ છે ને અહીં ઉપરથી પાણી આવે છે, વરસાદ અત્યારે ફૂલ ચાલુ છે, ના આઈ નાઈ ને જો માંજુ પડ્યું ને બે એટલે બે ના ભૂક્કા બોલી જવાના છો. જાણ રાખજો હું કહું, હા ભાઈ નહીં, હાલો ઘરમાં હાલો, હવે આપણે નથી નાવું, બહુ નાઈ લીધું વરસાદમાં, હાલો હાલે કવિ હાલ તો અંદર કરો, હાલો ઘરમાં હાલે તું પાલ ઘરમાં. ટાણે ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો ને, આવા વરસાદ મેં નાવું હું કરું, આડી સ્કૂલે જવાનું છે, હજી તો માન આજ હારું છું, તો શું કરવું? આમાં યાર છોકરા અમારે ઘેર આમ જ કરે કે તમારે ઘેર પામ છે? જરા કોમેન્ટ કરીને કહો ને તો ખબર પડે. કા લાસા બેન ને આ સગુણા બેન, આ અમારી સગુણા છે અને અમારી લાસા છે. ભાઈ વરસાદ અત્યારે જોરદાર ચાલો થઈ ગયો, ક્યાંય કઈ દેખાતું ને, તમે કીધું કપડા હું કરો બદલાય, કારણ કે ભાઈ હું આડી છોકરાને તેડવાઈ ગયો ને, વરસાદ એટલે હોય ને ભીંજાઈ ગયા બધી. ભાઈ વરસાદ એટલું છે ને અમારા ગીર સુરત જિલ્લા અંદર ભૂકા કાઢી નાખે. તમે જો તમને નજીક થી બતાવો, તમને ખ્યાલ આવે જો છે બાકી વરસાદ તો. તમારા બધા લોકોને પણ આવો જ વરસાદ છે કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો, તો ખબર પડે શું કઈ લાસા ને સગુણા બે બેનું. હે નિહાલ થી પડ રહી ગયું દફતર માં, જોયું ને તમે? જોયું નહી કે દફતર માં લેસન આપ્યું, સાહેબે લેસન આપ્યું તો પાછ વરસાદ ને કારણે બધી છોકરાને દફતર લઈ જવાનું હતા ને ઘેર, એટલે મજા આવી ગઈ બે બેનો ને. કા મમ્મી હું વિચાર કરું આમ હાથ દે, હા ભાઈ કાલ મેં કેટલી મહેનત હવાના પરમાં 4 વાગ્યા ઉઠીને સોડું પાથરીને વેલી છે ને મેં માંડવી પાઈ ને અટાણા, તમે જોવ તો ખરી વરસાદ આવ્યો હતી. અને ભારતી શું કરે, ભૂખ લાગી ભારતી યાર, કઈ ખાવાનું નથી, કઈ નાસ્તો નથી યાર, શું કરે?
શું બનાવે? વાહ, ઓય ની ભૂલ ને થતી ને તારી કઈ. વાહ ભાઈ વાહ, નાખ દીધા માં ધાણી. તો ભાઈ અમારે ઘરમાં છે ને આવું કંઈક ને કંઈક નાસ્તો ચાલુ છે, કારણ હું વેરાવળ જાઉં ને ત્યારે કંઈક ને કંઈક લેતો હું. અને પોપકોર્ન અમે આ છે ને ધાણી નો કઈ પોપકોર્ન કહેવાય, આપણી ભાષામાં ધાણી કહેવાય. નાખી દીધી આમાં ઓલું મિક્સ તો કર. તો શું આવી રીતના તેલ ગરમ કરી આ નાખી દેવાની મકાઈ, અને બાકીમાં મીઠું ને શું કે હળદર ને બધું નાખી દેવાનું, પેક કરી દેવાની આડી. એની રીતના ભૂષણભાઈ ધાણી થાય એક નંબર, બહુ મસ્ત થાય. ઓ ભાઈ મમ્મી દોણું દરાઈ ગયું, જાઓ બંધ કરો બંધ કરો. ભૂખ કોઈ ની હગી થાય હે ભારતી? બાલ ભોગ ને મળે ની મુખ્ય, આ તો બહુ ખાય નઈ. હાલો તો ભાઈ હવે છે ને આ પોપકોર્ન બની ગયા મસ્ત, અને હાલો પેલા નાસ્તો કરી લઈએ. પેલા ભાઈ આ વરસાદ તો આદુ એલસી લહણ ખાઈ ને વેરી ગો, રેવાનું નામ જ નથી રહેતો. અને ઓલી જો અહીં સાલું વરસાદમાં ભાણા દે હે. હવે ભાઈ પછી કરજે ને અટાણે ક્યાં ઓલું કરે હવે, એટલે આ કે નાવાની મજા અટાણે પડરે ફેમિલી ને પછી છે ને હેરાન થાય. તો વરસાદ અટાણે એટલું જોરદાર આવે ને કે આમાં કઈ દેખાતું જ નથી. તમે જો સારી બાજુ જોતો કરી વરસાદ, અને આ વરસાદ ની અંદર માની મેના રાણી પર પડરે હો જો પડરી. બે નંબર એક છે જો આના છે ને જીજે, આના કેટલા નંબર છે? જીજે 32A F 41 45, અને આના છે આપણે જીજે 32K 41 45. બલેનો CNG હા ભંગારમાં દેવાની છે. અમારા કાકા છે ને ટૂંકમાં એ મૂકી ગયા કેદીની ભંગારમાં પડી. ધોઈ ગયા ભાણા હે? ડાયરેક્ટ ભંગારમાં દઈ દેવી. હાલ તો કંઈક સારો ચા બા બનાવે. હાલ તો છે ને ભાઈ આ છે ને ધોઈ ભાઈ કમ્પ્લીટ કરી નાખી ને ગાડીને છે ને ઘડીક વાર બરાબર મૂકી, એટલે આમાં જે ગારો બારો જે છોટ્યો હોય ને બધી ઓલું થઈ. ક્યાં હું તને નડું બધીમાં હે? તો છે ને આમાં મેં કીધું મારે થોડોક શું વાળી બધીમાં રખડીને આવ્યો ને તો આખી ગારો ગારો થઈ ગઈ એમ. તો થોડીક વાર હાલે આ વરસાદ આવે તો પડરે તો વાંધો ને તો ધોવાઈ જાય બધી એમ. એટલે હવે કઈ ઉપાધિ નહીં. પછી ગાડીને આગળ છે ને અહીં ગોડાઉન છે મોટા બાપુ છે, તમને બતાવું. અહીં બહુ મોટો એવું ગોડાઉન છે જો અહીં આ કેવડું ગોડાઉન છે અહીં છે એવડું મોટું ગોડાઉન છે. તો આ ગોડાઉન ની અંદર છે ને આપણે રાખી દઈએ થોડોક સમય. હું પછી આરુડો માણસ નવું નવું છે ત્યાં લગી નવ દી ટૂંકમાં ગોડાઉન માં મૂકવા આવી પછી તો એમનું ત્યાં પડી હેજો. આ બાજુ માલઢોર બાંધ્યા, આ બાજુ પણ માલઢોર બાંધ્યા, અને આ છે ને ફર્યું મોટું છે એટલે વાંધો નથી. બાકી તો ભાઈ હેરાન થઈ જાય હવે છે ને વરસાદ નું પડ રહી નહીં. હવે પલરવું નથી, હવે પાછા છે ને અત્યારે જવાનું થાય માતાજીનું મંદિર છે ને પાછું મેં માદરી મઠ માં કીધું હતું ત્યાં જવાનું છે. તો પેલા અમે ફટાફટ પેલા ચાર થઈ જઈએ. શું વાર છે ચાર થઈ જાવ ને હાલુ ને મોડું થયો પછી કામ ઉભા રહો ઉભા તારા આ ભક્કીમ જાય કે માતાજી આવતા વાળ બાળ છૂટા રાખીને આ તો જો એ મારા દીક લાયા મારા દીક લાયા મારા દીક કીને એને માલું દીદી બાજે મંદી કને હાફ કર દે હાફ કર દે તો હાફ કર દે દીદી હા બાજે કોઈ દી હે બુદ્ધિ જ નથી મારી દીકરી ને બાજે થી જેને એકવાર એમ કેતો બભાઈ કેતો બભાઈ જો હાલે ભારતી ફટાફટ ચાર તો કેટલી વાર લખે ચાર ચાર થવા માસુ બોલજો વાર તો લાગે અડધી કલાક અડધી કલાક થોડીક વાર હોય છોકરાને ચાર કહીએ તો વાર તો લાગે આ કઈ વાંધો ને હાલો ફેમિલી ધોવો છે ને બધા ચાર થઈ જાય ને જવાનું છે ટૂંકમાં મારા ભાઈ ને બધા જાત્રામાં આવ્યા ને તો અમારે ક્યાં જવાનું છે. તો બસ હવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવો પડશે. મળીશું ફરી એક નવો વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મગર રાધે રાધે, બાય બાય.